હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે આ છોડ પણ પૂજનીય છે આ ઉપરાંત તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે છે કારણ કે સવાર સાંજ તુલસીના છોડને માત્ર પાણી જ નથી ચડાવવામાં આવતું પરંતુ દીવો પણ પ્રગટાવવામાં આવે છે તુલસીની પૂજા કરવાથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને મનમાં પરિણામ મળે છે જોકે તુલસીની પૂજા કરવી શુભ છે પરંતુ આ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે તે જ સમયે તુલસીના છોડની પાસે કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ આમ કરવાથી અશુભ પરિણામ મળી શકે છે તેની સાથે માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે આવી સ્થિતિમાં તુલસીની પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અમે તમને આ લેખમાં જણાવીશું પગરખા અને ચપ્પલ તુલસીના છોડ પાસે ચપ્પલ અને પગરખા રાખવાનું ટાળવું જોઈએ જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે જેનાથી આર્થિક સમસ્યાઓ થઈ શકે છે કાંટાવાળા છોડ તુલસી પાસે કાંટાવાળો છોડ લગાડવાથી ઘરગથ્થુ પરેશાનીઓનો સામનો કરવો પડે છે જેને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં તુલસી પાસે કાંટાવાળા છોડનું વાવવું ટાળવું જોઈએ સ્વચ્છતાનો ધ્યાન રાખો તુલસીના છોડમાં લક્ષ્મીનો લક્ષ્મીનો વાસ વાસ હોવાથી અને માતા સ્વચ્છ જગ્યાએ જ હોય છે તેથી તુલસીના છોડની આસપાસ સ્વચ્છતા હોવી જોઈએ ખાસ કરીને ડસ્ટબીન તો બિલકુલ ન રાખવું જોઈએ સાવરણી ન રાખો તુલસીના છોડ પાસે સાવરણી રાખવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી વાસ્તુ દોષની સમસ્યા સર્જાય છે